नमस्कार मित्रों, हूँ शिल्पा साबवा तमारू स्वागत करू छू। मित्रों चालो शुरू करिए आजनी स्टोरी। कुंदा परणी ने सासरे आवी त्यारे पहला आने तो मेहमानोनी भरी भरी हाजरी में सासरियू सोहामणू लाग्यू। बीजी वार तो मात्र त्रण दिवस माटे एक नजीकना सगाना लग्न प्रसंगे आवेली एटले दिवसो आनंद में पसार थयेला। पण त्रीजी वार ज्यारे महीना जेवी रोकाई त्यारे सासरियानी सोहामणी मान्यता बदलवानी तेने जरूर लागी। सासरियामां आम तो जाजा माणसो नहोता, एक तो एनो पति विवेक, बीजा एना विधुर સસરા ચમનલાલ તથા ત્રીજી નાની નણંદ કેતકી। ત્રણ જ માણસોનું એક કુટુંબ હતું, પૈસે ટકે પણ સંપન્ન હતું। ઘરમાં એક જૂની ગાડી પણ હતી અને વર્ષો જૂનો એક નોકર પણ હતો જે વધારામાં રસોઈનું પણ કામ સંભાળતો હતો। વિવેક તરફથી એને કોઈ જ ફરિયાદ નહોતી તો બીજી બાજુ ચમનલાલ પણ દીકરી કરતા વધારે હેત વરસાવતા। પણ જે વાત કુંદાને અકળાવતી હતી એ હતી પિતા પુત્ર વચ્ચેના ઝઘડાની વાત। જોકે એ વાતને કુંદા ઝઘડો કહી શકે એમ પણ નહોતી, કારણ કે ઝઘડામાં બે પક્ષે થોડી ગરમા ગરમી થાય, જ્યારે અહીં તો માત્ર એના સસરાનો જ ક્રોધ ભભૂકી ઉઠતો। અને જ્યારે વિવેક સાવ ઠંડા કલેજે પિતાનો ઠપકો સાંભળી લેતો હતો, એક અક્ષર પણ બોલતો નહીં, અને આ જ વાત કુંદાને અકળાવતી હતી। આજની પેઢીના ફરી યુવાન દીકરાને ચમનલાલ આવું બેફામ બોલે ત્યારે દીકરાની વહુ તરીકે કુંદાનું દિલ દુભાઈ આવતું હતું, એમાં કોઈ જ આશ્ચર્ય નહોતું। હજુ ગઈકાલે જ એક વાત ઉપર એના સસરા ભયંકર ઉકળી ઉઠ્યા હતા। બન્યું એવું કે ગઈકાલે બપોરે વિવેકનો ખાસ મિત્ર જયેશ આવ્યો હતો। જયેશ આમ તો વિવેકનો અંગત મિત્ર હતો અને આ ઘરમાં એની આવન જાવન પણ સારા પ્રમાણમાં હતી। કોઈ પણ મહત્વની બાબતમાં જયેશનો નિર્ણય અફર ગણાતો હતો। જયેશનું આ ઘરમાં માન પણ સારું હતું। જયેશે ચમનલાલ સાથે એકાંતમાં લગભગ અડધા કલાક જેટલી વાતો કરી હતી અને ત્યારથી સસરાનું મગજ છટકી ગયું હતું। જેવો વિવેકે ઘરમાં પગ મૂક્યો કે તરત જ ચમનલાલે એને પડકાર્યો, વિવેક આજે ક્યાં ગયો હતો? વિવેકે સોફા ઉપર બેઠક લીધી પણ એને પપ્પાને કોઈ જ જવાબ ન આપ્યો। ત્યારે ફરી પપ્પાએ કહ્યું, તે મારી વાતનો જવાબ ન આપ્યો વિવેક, હવે ખરેખર હદ થાય છે। તું જો આમને બધાને આ રીતે અંધારામાં રાખવા માંગતો હોય તો હવે તું તારું પોતાનું ઘર વસાવી લે, મારા ઘરમાં આ બધું નહીં ચાલે। અને એ પછી પણ ચર્ચા લાંબી ચાલે, પણ અચાનક કુંદા રસોડામાંથી બહાર આવી એટલે ચમનલાલ ઠંડા પડી ગયા હતા। પરંતુ કુંદાએ આ વાતનો તંત ના મૂક્યો। રાત્રે કુંદાએ એના પતિ આગળ એ જ વાત કરી, તમે પપ્પાજીની એક પણ વાતનો જવાબ આપતા નથી, પણ મને એ પસંદ નથી। અત્યાર સુધી તો ગમે તેમ ચાલ્યું, પણ હવે તો તમે પરણેલ વ્યક્તિ છો, પપ્પાજી તમને ગમે તેમ બોલે એ મારાથી કેમ સહન થાય? તમારી આવી માનહાનિ મારાથી જોવાતી નથી। દીકરો મોટો થાય ત્યારે વડીલોએ અમુક મર્યાદા વાતચીતમાં રાખવી જોઈએ એમ હું માનું છું। ત્યારે પણ વિવેકે એ જ સ્મિત વેરી ઠંડા કલેજે વાતને ટૂંકાવી દીધી અને બોલ્યો, કુંદા વડીલોનું કામ ઠપકો આપવાનું છે, આપણે માત્ર સાંભળી લેવાનું અને જવાબ નહીં આપવાનો। પપ્પાનો ગુસ્સો થોડી વાર હોય છે, મનમાં મારા માટે ખૂબ લાગણી છે, નવું નવું છે એટલે તને થોડું વિચિત્ર લાગતું હશે, પણ પછી તું પણ ટેવાઈ જઈશ, ચાલ હવે બીજી વાત કર। કાલે રવિવાર છે, આપણે શું પ્રોગ્રામ બનાવીશું? કેમ કાલે તમારે સુરત જવાનું નથી? અરે હા, સાલું આ ધંધાના લફરા ઓછા છે, પણ કંઈ નહીં, હું જયેશને આ કામ સોંપી દઈશ, એક સોદો પતાવવાનો છે એટલે એ જશે તો પણ ચાલશે, મારા ધંધાની ઘણી જવાબદારી એક મિત્ર તરીકે એ પણ સંભાળે છે। ત્યારે કુંદા બોલી, ના સુરત તમારે જ જવાનું છે, પૈસાની બાબતમાં બહુ ભોળા બનવું ઠીક નહીં, જયેશભાઈને હું ઓળખું છું, સારા માણસ છે, એની ના નહીં, પણ પૈસાનું ડીલ તમારે પોતે જ કરવું જોઈએ, જશો ને? ઠીક ભાઈ, ભલે હું જઈ આવીશ। અને એ રીતે મૂળ વાત ઉપર તે દિવસે તો પડદો પડી ગયો, પણ કુંદાના દિલને ચેન પડ્યું નહીં।
કોઈ વાત એવી જરૂર હતી જે વિવેક ટાળતો હતો। બીજા દિવસે વિવેકની ગેરહાજરીમાં આ બાબત અંગે સસરા સાથે સીધી જ વાત કરી લેવી એવો નિર્ણય કુંદાએ કર્યો અને એ તક એને મળી પણ ખરી। બપોરે ચાનો કપ આપવા ચમનલાલના બેડરૂમમાં ગઈ ત્યારે ચાના કપની સાથે મનમાં રમતી વાત પણ સસરાની આગળ મૂકી દીધી। પપ્પાજી, હું તમારી સાથે કેટલીક પેટ છૂટી વાત કરવા માંગુ છું। ક્ષણભર ચમનલાલના હાથમાં પકડેલો કપ ધ્રુજ્યો અને બીજી ક્ષણે એમણે જાત ઉપર કાબુ મેળવી લીધો અને કહ્યું, બોલ બેટા, જરાય સંકોચ રાખીશ નહીં। વિવેક તરફથી કંઈ અન્યાય થયો હોય તો પણ મને કહી શકે છે। કુંદા બોલી, ના, એવું હોત તો મેં જાતે જ એ અંગે નિર્ણય લીધો હોત, પણ આ તો એક બીજી વાત છે। પપ્પાજી, મારે આજે મારી મર્યાદા ઓળંગી તમારી સામે મો ખોલવું પડે છે। માફ કરજો, પણ વિજયને મારા દેખતા દરરોજ જે રીતે તમે હળદૂત કરો છો એ મારાથી સહન થતું નથી। તમારા ગુસ્સાની પાછળ કોઈ ચોક્કસ કારણ છે કે જે હું ના જાણતી હોઉં? ચમનલાલ બોલ્યા, કારણ તો બેટા એવું છે કે આમ જોવા જઈએ તો ખાસ કંઈ નથી ને આમ જોવા જઈએ તો ઘણું ગંભીર છે। કુંદા બોલી, પપ્પાજી, આશા રાખું છું કે તમે મને સાચી ને સ્પષ્ટ વાત જ કરશો। હું પણ તમારી દીકરી જ છું, એવી કોઈ પણ વાત હશે તો હું પોતે એને સમજાવીશ, પણ ઘરમાં કલેશ કંકાસ જોવા હું ટેવાયેલી નથી। કુંદા, એવી કોઈ વાત નથી, હોય એ તો ક્યારેક માણસ ભૂલ પણ કરે, છતાં હવે તો એ સુધરી ગયો છે, ઘણો સુધરી ગયો છે। ના ના, હવે તો એવી કોઈ જ વાત નથી। આ તો આજકાલ વિવેક ધંધામાં બરાબર ધ્યાન નથી આપતો અને આ ઉંમરે જો હાડકું ના નમે તો પછી આખી જિંદગી બેઠા ખાવ બની જવાય, માટે હું એને ખીજાઉં છું। પપ્પાજી, કાલે જયેશભાઈ આવ્યા હતા, હું માનું છું એમણે કંઈક એવી વાત કહેલી જેનાથી તમે કાલે ખૂબ જ ઉશ્કેરાઈ ગયેલા। ના બેટા, જયેશ તો અવારનવાર આવતો જ હોય છે। પપ્પાજી, તમારા દીકરા કોઈના પ્રેમમાં તો નથી ને? ના કુંદા, આ તું શું બોલે છે? બેટા, એવી કોઈ જ વાત નથી છે પપ્પાજી, એવી જ વાત છે। જયેશભાઈ જ્યારે પણ આવે છે ત્યારે તમને એવી જ કોઈ વાત કરી જાય છે અને તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો। તમારા ચહેરા પરની જે વાંચવાની મારામાં આવડત છે, જે પણ હોય પ્લીઝ તમે મને મૂંઝવણ કહી દો, હું એવા માય કાંગલા દિલની નથી। આ પ્રશ્નનો નિવેડો બહુ જલ્દીથી લાવી દઈશ, મને મારી રીતે નિર્ણય લેવા દો। મને દુઃખ માત્ર એક જ વાતનું છે કે વિવેક મને ઓળખી શક્યા નથી। પપ્પા, જે પણ સત્ય હોય તે મને કહો। ફરી પાછી એણે પપ્પાની નજર સામે નજર મિલાવી। બેટા, તું એવી કોઈ ગેરસમજ ના કરતી, ધ્યાનથી મારી વાતને સાંભળ। તારા લગ્ન પહેલા વિવેક મનીષાના પ્રેમમાં હતો, મનીષા મને પહેલેથી જ નથી ગમતી, એ મારા ઘરની લક્ષ્મી બનીને આવે એ મને પસંદ નહોતું। મેં વિવેકને ઘણો સમજાવ્યો પણ એને મારી વાત માની નહીં, એટલે મેં વિવેકના કોઈ સારા પાત્ર સાથે લગ્ન કરી દેવા એવો નિર્ણય લીધો। મનીષાને છોડી એ બીજે પરણવા તૈયાર ન થાય એ પણ મને ખબર હતી, પણ તને જોયા પછી મને લાગ્યું કે વિવેક ચોક્કસ લગ્ન માટે હા પાડશે અને બન્યું પણ એમ જ। તારો ફોટોગ્રાફ જોયા પછી એ મળવા માટે પણ તૈયાર થયો અને તને રૂબરૂ મળ્યા પછી લગ્નની હા પણ પાડી। જોકે મેં માની લીધું કે હવે લગ્ન પછી એ મનીષાને ભૂલી જશે, મનીષા પાછળ એને ઘણા પૈસા બરબાદ કર્યા છે, એ છોકરી માત્ર પૈસાની જ લાલચુ છે। મને છેલ્લા કેટલાય દિવસોથી એવી માહિતી મળે છે કે વિવેક હજુ પણ મનીષાને મળે છે। કાલે જયેશ સાથે વાત થયા પછી મને તારા ભાવિની ચિંતા થઈ, માત્ર તારા કારણે જ હું એના ઉપર આટલો ગુસ્સો કરું છું। પણ કંઈ નહીં બેટા, એ સુધરવા ન માગતો હોય તો મારી બધી મિલકત હું તારા નામ ઉપર કરી દઈશ, બેંકના તમામ ખાતામાં તારું નામ એડ કરી દઈશ। ના પપ્પા, એવું નહીં થાય, એમણે બેમાંથી એકની પસંદગી કરવી જ પડશે, કાં તો મનીષા અને કાં તો હું। માનવીએ નિર્ણયાત્મક બનવું જ જોઈએ, એમના વચ્ચે સાચો પ્રેમ હશે તો હું વચ્ચેથી ખસી જઈશ, પણ એ પહેલાં મારે મારી રીતે તપાસ કરવી પડશે।
હવે જ મારી યજ્ઞની પરીક્ષા શરૂ થાય છે। પપ્પાજી એક પ્રશ્ન પૂછું। પૂછને બેટા, હવે તારાથી ક્યાં કઈ છાનું છે? તારા જેવા હીરાને છોડી એ ભૂંડો કાચને મોહી પડ્યો છે, પણ કાચ કદી હીરાની તોલે ના જ આવે। પપ્પાજી આ મનીષા કોણ છે? ક્યાં રહે છે? મને એનું એડ્રેસ મળી શકે? અરે બેટા, આ મનીષા જયેશની નાની બેન છે, અને તે તો એને તારા લગ્નમાં જયેશની સાથે જોઈ પણ છે। આપણા ઘરે પણ એકવાર આવીને તને મળી ગઈ છે। જયેશ તો બિચારો એને ઘણું સમજાવે છે, પણ એ જ વિવેકને છોડવા માંગતી નથી। કુંદાના ચહેરા ઉપર કોઈ ગણતરીઓની કરચલીઓ પડવા લાગી, અને ધીમે ધીમે એની તીવ્ર બુદ્ધિમાં ચમકારો થયો। આખી વાત એને વ્યવસ્થિત સમજાઈ ગઈ। પપ્પાજી આ જયેશભાઈ શું ધંધો કરે છે? ખાસ કઈ ને બેટા, એ શેર બજારનું કંઈક કર્યા કરતો હોય છે, અને થોડા ઘણા પૈસા કમાઈ લે છે। બાકી તો રમતા રામ જેવું એનું જીવન છે। ક્યારેક આપણી ઓફિસમાં પણ બેસે છે। આમ વાત પૂરી કરી કુંદા તેની રૂમમાં જાય છે અને જયેશભાઈને ફોન કરે છે। જયેશભાઈ, હું કુંદા બોલું છું, મારે તમને થોડા અંગત કામે મળવું છે। જયેશભાઈએ કહ્યું, હા ભાભી આવો। અને પરણ્યા પછી પહેલી વાર કુંદાએ જયેશભાઈના ઘરે પગ મૂક્યો। આવો આવો ભાભી, આજે તો તમે આશ્ચર્યોની પરંપરા સર્જી છે। વિવેકને કેટલી બધી વાર આમંત્રણ આપી ચૂક્યો છું કે ભાઈ તું સજોડે એકવાર મારા ઘરે પધરામણી તો કર, પણ એને ધંધામાં ફુરસદ જ ક્યાં હોય છે? કામની વાત ઉપર આવું જયેશભાઈ, મારી પાસે સમય પણ ઓછો છે। હા પણ બેસો તો, બોલો શું લેશો, ઠંડુ કે ગરમ? એ બધું પછી, આપણે પહેલા એક સોદો કરી લઈએ। કુંદાએ બેઠક લેતા જ વાત શરૂ કરી દીધી। સોદો? હા સોદો જયેશભાઈ। કુંદાએ જયેશની નજરમાં નજર પોરોવી અને વાત આગળ વધારી। જુઓ, હું તો એક ગરીબ ઘરમાંથી આવેલી સ્ત્રી છું, એટલે મને શ્રીમંતાઈનો જાજો મોહ નથી। હું તો ટેવાયેલી છું, અને વિવેક પણ ટેવાઈ જશે। બધા જ સુખો બધાને ક્યાં મળે છે? અમે ગરીબ થઈ જશું તો પણ સાથે બેસીને સુખે દુખે રોટલો ખાઈ લેશું, પણ આ ગરીબીમાં પણ મારે મારો વિવેક પાછો જોઈએ છે। જયેશભાઈ, એના વગર હું જીવી નહીં શકું। સાચો પ્રેમ કોને કહેવાય એ હું તમને કે મનીષાને સમજાવી શકું એમ નથી। તમારે જોઈએ તો અમારી દોલતના તમને હપ્તા બાંધી આપું, પણ મનીષાના ચક્કરમાંથી તમે એમને મુક્ત કરી દો। બોલતા બોલતા કુંદાની આંખમાં આંસુ આવી ગયા। જયેશભાઈ, મને મારો વિવેક પાછો છોપી દો। તમારી ભાભી આજે પહેલી વાર તમારે દરવાજે આવી છે, તમારી પાસે એનું સૌભાગ્ય પાછું માગે છે, એને નિરાશ ના કરતા। જિંદગીમાં આવી ખેરાન કરવાની તક ભાગ્ય જ કોઈકને મળે છે। થોડી વાર કોઈ કાંઈ બોલ્યું નહીં। થોડી વાર પછી જયેશ પાણીનો ગ્લાસ લઈ આવ્યો અને કુંદાને આપ્યો અને વાત શરૂ કરી। ભાભી, તમારી બુદ્ધિ અને તમારી હિંમતને હું દાદ આપું છું। ખરેખર વિવેક ખૂબ જ ભાગ્યશાળી છે કે એને તમારા જેવી પત્ની મળી। તમે આજે મને જીતી લીધો છે। હું તમને વચન આપું છું કે તમને તમારો વિવેક પાછો મળશે ભાભી। આજ સુધી મેં કોઈ સારું કામ કર્યું નથી, અને વિવેકને ખંખેરવામાં જ મેં કંઈ બાકી રાખ્યું નથી। વિવેક મારો મિત્ર છે, મારો ખૂબ આદર કરે છે, પણ મેં એનો હંમેશા ગેરલાભ લીધો છે। મનીષાને એની સાથે પ્રેમ કરાવવામાં પણ મારો જ હાથ છે। ભાભી એક વાત પૂછું? હા પૂછો ને જયેશભાઈ। તમને અચાનક મારા ઉપર જ શંકા કેમ ગઈ? કારણ કે વિવેક પણ આજ સુધી મને ઓળખી શક્યો નથી। કુંદા બોલી, કારણ સ્પષ્ટ છે જયેશભાઈ। સસરાનો વિવેક ઉપર સતત ગુસ્સો અને સસરાની બેચેની હું જોઈ શકતી નહોતી। સસરા પાસેથી આજે જાણી લીધું કે તમારી બેનના પ્રેમમાં છે। હવે જો તમે એમના ખરેખર સાચા મિત્ર છો, તો મિત્રનું લગ્ન જીવન બરબાદ ન થાય એના માટે કોઈ પણ હિસાબે આ પ્રેમ સંબંધને આગળ વધવા ના દેતા। તમે ચિંતા ન કરો ભાભી, જયેશનો હવે તમે બીજો રંગ પણ જોજો। હવે તમારી જયેશ માટેની માન્યતા બદલાઈ જશે। જ્યાં સુધી તમારો સંસાર સોહામણો ના બને, ત્યાં સુધી જયેશ તમારા ઘરે પગ પણ નહીં મૂકે, અને મનીષા વિવેકને મળી પણ નહીં શકે। તમારા સંસારની સંપૂર્ણ જવાબદારી મારી છે, મને દિલથી માફ કરી દેજો ભાભી।
હું આજે ખૂબ જ શરમિંદો છું, પણ તમે આજે મારી આંખ ખોલી દીધી છે. થેન્ક યુ સો મચ જયેશભાઈ, આજે એક સંતોષની લાગણી અનુભવું છું. તમારી દિલથી ઋણી છું. અને કુંદા પિયર રહીને 2 મહિના પછી ચોથી વાર જ્યારે ફરી સાસરે આવી ત્યારે તેણે અનુભવ્યું કે સાસરિયા અંગેની સોહામની માન્યતા ફરી પાછી આળસ મરડીને સજીવન થઈ હતી. વિવેક પણ સુધરી ગયો હતો અને તેના પપ્પાનું કહ્યું માનતો પણ હતો. કુંદા હવે સુખેથી સાસરિયામાં રહે છે અને બંને વચ્ચે નવા જીવનની શરૂઆત થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.